ए राम राम सीताराम, जय श्री कृष्ण, जय माताजी, जय गोपाल, जय ठाकर धणी, जय जलाराम, जय जिनेन्द्र, जय स्वामीनारायण, महादेव, हर ने हर हर महादेव। કેમ છો યુટ્યુબ ફેમિલી? મોજમાં ને? તો વાંધો નહીં, મારા બાપલીએ મોજમાં જ રહેવાનું છે, કારણ કે હવે બહુ મસ્ત મજાનો તહેવાર આવ્યો છે, રંગોથી ઉજવવાનો એવો હોળીનો તહેવાર આવી ગયો છે આપણા માટે। તો આજે છે હોળી, અને હું એકચ્યુઅલી અત્યારે વેરાવળ પહોંચી ગયો છું, ને વેરાવળમાં ભોંય સમાજ દ્વારા એક મસ્ત મજાનું આયોજન કરવામાં આવેલું છે, કે ત્યાં ભૈરવનાથ દાદાની મૂર્તિ બનાવવામાં આવેલ છે। અને ત્યાં આપણે સાંભળ્યું છે ને, ત્યાં સુધી આખી રાત ત્યાં એ લોકો બહુ મસ્ત મજાનું બધા પ્રોગ્રામ ને બધું કરતા હોય છે, પણ આજે સાંજે તો આપણે નહીં તમને બતાવી શકીએ, કારણ કે આપણે નાઇટ કરવી અહીંયા પોસિબલ નથી। એટલે હું અત્યારે એકચ્યુઅલી ઓફિસે પહોંચી ગયો છું, તો મને જેવી આ વાત મળી ને, તો મેં કીધું ચલો આપણા વ્યુઅર્સ મિત્રોને પણ વેરાવળની હોળી કેવી રીતે ઉજવવામાં આવે છે ને એ બધું આપણે બતાવીએ। તો અત્યારે હું રિક્ષામાં જવાનો છું એ જગ્યા પર, કે જ્યાં 80 ફૂટના રોડ ઉપર વેરાવળ, જે લોકો વેરાવળથી બિલોંગ કરતા હશે એમને ખ્યાલ જ હશે। તો આપણે એ જગ્યા પર જવાના છીએ અને ભૈરવનાથ દાદાના દર્શન કરવાના છીએ, અને તમને બધાને પણ ભૈરવનાથ દાદાના દર્શન કરાવવાના છીએ। તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, અને મારી પાછળ તમે જુઓ છો ચોપાટી, આપણે આની અગાઉ વિડીયો બનાવ્યો હતો ત્યારે આવી કંઈ રેલિંગ કે એવું કંઈ હતું નહીં, પણ અત્યારે હવે અહીંયા પણ ડેવલપમેન્ટ થાય છે ધીમે ધીમે, એટલે હવે આપણે અહીંયાથી પહાડી ટપીને તો ચોપાટી દરિયા સાઈડ નહીં જઈ શકીએ, કારણ કે આમ છેલ્લે પહેલી સાઈડ રસ્તો આવેલો છે, એટલે હવે એટલું બધું ચાલવું તો શક્ય નથી, કારણ કે ઓફિસ ટાઈમ પણ હમણાં ટૂંક સમયમાં શરૂ થઈ જશે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નવી સવારના રામ રામ તમને બધાને, અને આજે છીએ પાછા જૂનાગઢવાળા ઘરે, તો અને હું તમારા બધા જોડે એક વસ્તુ શેર કરવા માટે આવી છું, કે મેં બહુ ટાઈમ પહેલા એક કીધું હતું કે કોઈ સારું એવું પાર્લર હોય તો સજેસ્ટ કરો, કેમ કે ત્યારે હું સ્ટ્રેટ કરતી હતી વાળ, તમને યાદ હોય કોઈને તો, જો વિડીયો રેગ્યુલર જોતા હશો તો, આપણે બહાર જવાનું હતું તો હું સ્ટ્રેટ કરતી હતી, વિશાલભાઈને ત્યાં જવાનું હતું, ત્યારનો વાત છે આ, તો સ્ટ્રેટ કરતી હતી ત્યારે મેં કીધું હતું, ઘણા બધાએ મને સજેસ્ટ કર્યું હતું કે રાજકોટમાં પાર્લર છે ત્યાં આવો, ઉપલેટામાં પાર્લર છે ત્યાં આવો, પછી સુરતમાં પાર્લર છે ત્યાં આવો, રાજકોટમાં મને બોનાંજા પાર્લરનું કીધું હતું ઘણા બધાએ, અને મેં નામ પણ સાંભળેલું છે, બહુ મોટું એવું કામ છે બોનાંજાનું, પણ જોઈએ, કેમ કે મેં અહીંયા 2-3 જગ્યાએ મારા વાળ બતાવ્યા ને તો મને ના પાડી હતી, કેમ કે આમાં કંઈ થાય એવું નથી, બે બાજુ ટાઇલું તો પડી ગઈ તમે જોયું, અને ગઢિયા કહેતા કે ટાઇલું પડે તો એ સારા સંકેત કહેવાય કે પૈસા આવે એવું કંઈક હોય, પણ આપણે તો હનુમાનજી મહારાજની દયા છે, એટલું બધું કંઈ જોતું નથી, આપણા પૂરતું થઈ જાય તો ઘણું છે, બસ ભૂખા નથી રહેતા ને એ જોવાનું છે, તો એવું કંઈ નથી, પણ બહુ બધાએ ના પાડી છે મને વાળ કરાવવાની, કેમકે મેં એક વખત પાર્લરમાં કરાવેલા છે પરમિનન્ટ હેર, અને 2 વાર ઘરે કરેલા છે, એ પણ સાબજીએ કરી આપ્યા છે પરમિનન્ટ હેર, તો 3 વાર મેં કેમિકલવાળા હેર કરી લીધા છે, પછી હવે મારા હેર ખમી શકે એમ નથી, એવું કહીએ ને આપણી દેશી ભાષામાં તો, કે કેમિકલ હવે ખમી શકે એવું નથી, તો મને ના પાડી છે કે તમે એ ન કરો, હજી અત્યારે આટલા ડેન્ડ્રફ છે અને આટલા વાળ હેરફોલ થાય છે તમને, આટલા વાળ તમારા ઉતરે છે ખરે છે, અને હજી તમારે કરાવવું છે, હું અહીંયા એક સ્પેશિયલ મોટું નામ છે જૂનાગઢમાં, એમને ત્યાં ગઈ હતી ત્યારે એમણે ના પાડી કે તમારે હજી કરાવવું છે, મેં કીધું પણ મારે યુટ્યુબ ચેનલ છે, મને સ્ટ્રેટ હેરનો શોખ છે, મેં કીધું મને કલ્સ કલ્સવાળા ન ગમે, અને મારા હેર એવા છે કે બહુ કલ્સાઈ નહીં બહુ સીધાઈ એવી રીતના છે, એટલે વધારે કલ્સ હોય તો સારા લાગે, પણ નથી સ્ટ્રેટ કે નથી કલ્સ, બેની વચ્ચે છે, અને થીન છે એકદમ પતલા, આમાં કંઈ છે નહીં, જો બધી બાજુ ટાઈલું દેખાય એવું છે, તો કીધું કરાવું, તો કે રહેવા દો, પછી મને ડાયસન એરવર્કનું કીધું, મને કે ડાયસનનું એરવર્ક લઈ લો તમે, એ આવે થોડું કોસ્ટલી, પણ જે તમે આમાં દર વર્ષે 10-10, 15-15 હજાર નાખશો એના કરતાં તમને સારું પડશે, પછી ખાલી એની કિંમત જોઈએ તો 45 હજાર હતી, સાહેબજીને કીધું આપણા કામનું નથી, આ બહુ દૂરની વાત છે, હવે જોઈએ કોઈ ગિફ્ટ કરે તો લઈ લેજો, જસ્ટ મજાક, એટલું મોટું કોઈ ગિફ્ટ આપે નહીં અને કોઈનું આપણે જોતું પણ નથી ફ્રીમાં, તો એવું કંઈક છે, પણ એ પછી મેં શેમ્પુ અને કન્ડિશનર ટ્રાય કરી હતી અર્ગન ઓઇલની, જે અર્ગન ઓઇલનું જ આવે છે, બ્રાઉન કલરની બોટલ હોય છે, અત્યારે વોશરૂમમાં પડી છે બોટલ, કેમ કે ખાલી થઈ ગઈ છે એટલા માટે, હજી મેં ફેંકી નથી રાખી છે જોવા માટે, કેમકે હું નવી નવી અખતરણ ડ્રાઈવ કરતી હોય એટલા માટે, તો એ સારું જ આવે છે, પણ એમાં મને એક નવું જાણવા મળ્યું ને, એક નવું આવ્યું મારા હાથમાં, તમે કીધું લાવો, આ 2 વાર મેં યુઝ કર્યું, ફર્સ્ટ ટાઈમ મેં ખાલી શેમ્પુ જ યુઝ કર્યું હતું, પછી બીજી વાર શેમ્પુ યુઝ કર્યું ત્યારે એટલું બધું રિઝલ્ટ ન મળ્યું મને, પછી શેમ્પુ અને કન્ડિશનર બંને યુઝ કર્યું, અને માસ્કવાળું યુઝ કર્યું, માસ્ક પણ હારે યુઝ કર્યું, 3 વસ્તુ એકી સાથે લીધી હતી,
તો થોડુંક રિઝલ્ટ સારું એવું મળ્યું. તો મને કઈ મમ્મી કીધું બે જ વારમાં જો આટલું મસ્ત રિઝલ્ટ હોય અને જે મારા વાળ ખરતા હતા એ તદ્દન આપણે કહીએ ને કે સાવ બંધ થઈ ગયા, કે આમ કાચમાં લઈએ ને તો મારા વાળા હાથમાં આયલા આવે એની જગ્યાએ હવે એક પણ વાળ આવતો નથી, તો બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું. તો એ પ્રોડક્ટનું નામ છે લવ એન્ડ બ્યુટી પ્લેનેટ, લવ બ્યુટી. જે તમે કદાચ બોટલ જોશો તો ઓળખી જ જશો અને ઘણા ખરા યુઝ પણ કરતા હશે. હું તમને રિક્વેસ્ટ કરું છું કે એક વખત તમે આ વસ્તુ લઈ અને યુઝ કરી જુઓ, સ્પેશિયલી પણ મારા ઉપર વિશ્વાસ રાખીને, કેમ કે જો મારા વાળ આવા છે અને એમાં એક વસ્તુ કામ કરતી હોય તો તમારા મારા કરતા તો હારા જ વાળ હોય, હું એવી આશા રાખું છું બધાને, કેમ કે મારા કરતા તો બધાના હારા હશે. મને એવું છે કે મારા બહુ ખરાબ વાળ છે. તો સારી વસ્તુ છે, લવ બ્યુટી એન્ડ પ્લેનેટ કરીને આવે છે. અને મેં લીધી છે ને એ બોટલ છે આર્ગન ઓઇલ અને લવેન્ડરની, જેની સ્મેલ તમે જુઓ તો એકદમ જોરદાર, અને સ્મેલ કરતા પણ આ વસ્તુ છે એ ઇન્ડિયાની પ્રોડક્ટ છે. તો તમે બધા ઘણા બધા મને કહો છો કે આપણે ઇન્ડિયાની વસ્તુ વાપરવી જોઈએ, બેન તમે ઇન્ડિયન બનાવટ જે ઇન્ડિયામાં બને છે એ બધી વસ્તુ યુઝ કરો, એ બધી વસ્તુ. જ્યારે ગાડી લીધી ને ત્યારે એમને કીધું હતું કે તમે ટાટાની ગાડી લેવી જોઈએ, આપણે ઇન્ડિયાનું છે એ, કે મેં કીધું એ બધી વાત સાચી, પણ હવે લેવાઈ ગઈ તો લેવાઈ ગઈ, હવે નહીં કરીએ એવી બીજી ભૂલ. તો હવે શરૂઆત કરીએ છીએ ધીમે ધીમે ઇન્ડિયન પ્રોડક્ટ યુઝ કરવાની. તો પહેલી ટ્રાય કરી હતી ત્યારે પણ રિઝલ્ટ મને સારું મળ્યું, એ પછી મેં સેકન્ડ ટ્રાય કરી તો થોડુંક એના કરતાં પણ વધારે સારું મળ્યું. તો મેં કીધું લાવ તમારા બધા જોડે શેર કરું, કેમ કે ઘણા બધા દીદી છે મારા કરતાં મોટા નાના ઘણા બધા, તો કોઈને કામ લાગશે, સારી વસ્તુ છે તો તમારી જોડે શેર કરવી જોઈએ. અને તમને ખબર છે કે આપણે ત્યાં ખેતીવાડી વાળા, આપણે એટલો ટાઈમ મળે નહીં કે આપણે મેથીન દઈને બધું પલાળીને નાખીએ અને એમાં બહુ આપણે ટાઈમ આપીએ આપણા હેર માટે, એટલી બધી આપણી પાસે ટાઈમ નથી હોતો. અને મેં કીધું એમ કે આ શેમ્પુ અને યુઝ કરવાથી એકદમ આપણો જે ડેન્ડ્રફ હોય ને માથામાં ખોડો કહીએ ને એ પણ નથી રહેતો, એ પણ જોતો રહે છે, જે મને સારો એવો અનુભવ થયો છે આનો. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે એક વખત આ વસ્તુ લઈ લો, શેમ્પુ અને કન્ડિશનર, શેમ્પુ કન્ડિશનર અને આ છે માસ્કનો ડબ્બો. અને કદાચ તમારે કોઈને જો પરચેસ કરવું હોય કે ખરીદી કરવી હોય તો હું નીચે લિંક પણ આપી દઈશ, એના થ્રુ જઈને પણ તમે ખરીદી કરી શકો છો. પણ એક વખત વસ્તુ યુઝ કર્યા જેવી છે કે વાપરા જેવી છે, હું ખોટી સલાહ નહીં આપું પણ જે સાચું છે એ જ કહીશ કે ના રિયલી આ એક વસ્તુ વાપરા જેવી છે. અને આમ પણ હું તમારી સામે રહેવાની જ છું, ટ્રાય કરો એક વખત, ટ્રાય કર્યા જેવી છે. અને જો ફ્રીઝી અને ડ્રાય હેર હશે મારી જેમ અત્યારે તો સારા છે, કેમ કે આ યુઝ કર્યું છે એટલે, બાકી તમે જુઓ જ છો કે અંબુડો વાળવો પડે કે પોની લીધી હોય તો પોની પણ એટલી સ્ટ્રેટ રહેતી નથી. આનાથી મને એમ લાગ્યું કે થોડુંક એવું સ્ટ્રેટનું રિઝલ્ટ મળ્યું મને બે વાર યુઝ કરવાથી. તો ડ્રાય હેર માટે આ જ બેસ્ટ છે, લવ બ્યુટી એન્ડ પ્લેનેટનું લવેન્ડર અને આર્ગન ઓઇલ વાળું. અને બીજા હેર છે જે નોર્મલ અને ઓઇલી હેર, એમના માટે અલગ અલગ પ્રોડક્ટ બનાવી છે, એક ઓનિયન વાળું કંઈક છે ને એક બીજું છે, પણ આપણે તો એ કંઈ છે જરૂર છે ને એટલે મેં કંઈ બહુ જોયું નથી, પણ સારી વસ્તુ છે અને બેસ્ટ વસ્તુ છે, એક વખત વાપરા જેવું છે. અને પાછળ તમે જોઈ જ શકો છો દીવાબત્તી, જે આપણે દરિયામાં વહાણ હોય ને ત્યારે ત્યાં લાઇટ થાય એટલે ખબર પડી જાય કે ચલો આપણું બંદર આવી ગયું છે. તો આવું કંઈક આયોજન છે આપણું, અત્યારે સવારમાં વહેલા પહોંચી ગયા છીએ, તો કીધું ચલો આપણે પણ ભૈરવનાથના દર્શન કરી લઈએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા, આગળ તમને બહુ મજા આવશે. અત્યારે વેરાવળ બસ સ્ટેન્ડે ઉતરીને આપણે સીધા જઈએ છીએ ભૈરવનાથ દાદાના દર્શન કરવા માટે, કારણ કે વેરાવળમાં હોળીના દિવસે ભૈરવનાથ દાદાનું બહુ મહાત્મા વધારે હોય છે. તો આજે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું અત્યારે દર્શન કરવા માટે ભૈરવનાથ દાદાના. અને મેં આજે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કંઈક 25 ફૂટ ઊંચી મૂર્તિ બનાવેલી છે, તો હવે જોઈએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ. આ રીતની કંઈક પ્રતિકૃતિ તમને જોવા મળશે. ફાઇનલી એ જગ્યા આવી ગઈ છે, આપણે 80 ફૂટના રોડ ઉપર છે. અને અહીંયા તમે જોઈ જ શકો છો કે ગેટથી શણગારવામાં આવેલું છે આ બધું. ચલો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને તમને બધા લોકોને પણ દર્શન કરાવીએ. આપણું ઘર આવ્યા છો? હા, જય ભૈરવનાથ દાદા. ભલું કરજો. અહીંયા બાળકો દ્વારા પણ નાના ભૈરવનાથ દાદા બનાવવામાં આવેલા, જોરદાર. જો ભાઈ હોળી તો વેરાવળમાં જ ભાઈ.